અને જ્યારે જ્યારે જીવ ભજનાનંદને અપનાવવાનો પ્રયત્ન કરે એ વાત સુરુચિને ક્યારે પણ ના ગમે. અહીંયા એવું થયું, ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં રમાડી રહ્યા હતા. નાનકડા બાળક ધ્રુવજી આવ્યા, પિતાશ્રી મારે પણ તમારા ખોળામાં બેસવું છે, મને પણ રમાડો. અને જ્યાં ઉત્તાનપાદ એને ખોળામાં ઉચકવા જાય, માં સુરુચિ આવી, ક્રોધથી કહેવા લાગી, અરે તારા પિતાના ખોળામાં બેસવાનો તારા અધિકાર નથી, તારે જો તારા પિતાના ખોળામાં રમવું હોય વનમાં જા, તપ કર, વરદાન મેળવ, મારી કોખથી જન્મ લે તો જ તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. નાનકડા બાળક ધ્રુવજી રડતા રડતા માં સુનીતિ પાસે આવ્યા. માં હું શું પિતાને ગમતો નથી? પૂછ્યું, બેટા શું થયું? બધી વાત કહી. માએ બહુ સુંદર વાત સમજાવી, બેટા સુરુચિ ભલે તારી સાવકીમાં હોય પણ એને તને સાચી વાત કહી છે. આ તારા લૌકિક પિતા છે, લૌકિક પિતા સંતાનોમાં ભલે ભેદભાવ કરે પણ તું તારા પરમ પિતા પ્રભુને પ્રસન્ન કર. પ્રભુ ક્યારે પણ પોતાના ભક્તોમાં ભેદભાવ નહીં કરે. અને જો બેટા, ક્યારે મનથી કોઈનો ખરાબ વિચારવું નહીં, વાણીથી ક્યારે કોઈનું ખરાબ બોલીને નિંદા ના કરવી, અને ક્રિયાથી પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં. કેમ કે છેવટે આ ત્રણે પરિણામ આપણે ભોગવવા પડે છે. બહુ સરસ વાત અહીંયા બતાવી. છઠ્ઠા સ્કંદમાં એક કથા આવશે, ત્રણ ભયંકર યમદૂત અજામીલને લેવા માટે આવ્યા છે. ત્રણ યમદૂતોને જોયા અજામીલે. પ્રત્યેક જીવને ત્રણ યમદૂત લેવા આવે છે. એનું કારણ, ત્રણ પ્રકારે માનવી કર્મ કરે છે, મનથી, વાણીથી અને ક્રિયાથી. અને આ ત્રણેય કર્મના બંધનોમાં જીવ બંધાય છે અને આ ત્રણેય કર્મનું ફળ એને ભોગવવું પડે છે, માનસિક, વાચિક અને કાયિક. મનથી કોઈનું ખરાબ તમે વિચારો, માનસિક કર્મ થયું. આજે આપણે ચિંતાઓ આપણને થાય, ડિપ્રેશનમાં જીવીએ છીએ, ક્યાં કોઈના મનને શાંતિ છે, આ બધા માનસિક કર્મના ભોગ છે. તમે કોઈની નિંદા કરો, ટીકા કરો, સમાજમાં આપણી પણ ચર્ચા થાય, આ પરિણામ પણ ભોગવવું પડે. અને ગુજરાતીમાં કહેવત તો બધા જાણો છો, ખાડો ખોદે તે પડે. કોઈનું અહિત આપણે કરીએ તો ત્રણેય કર્મના પણ આપણે ભોગવવા પડે છે. બેટા તું વનમાં જા, પ્રભુનું આરાધન કર, પ્રભુને પ્રસન્ન કર, તારા પર પ્રભુની કૃપા થશે. માના આશીર્વાદ લઈ નાનકડા બાળક ધ્રુવજી વનમાં જવા નીકળી પડ્યા છે. માર્ગમાં નારદજી જેવા ભગવદીય મળ્યા, અને ભગવદીય એ જ કે બીજાને પ્રભુના માર્ગે મોકલાવે. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો ઉપદેશ આપ્યો અને માર્ગ બતાવ્યો કે આ વ્રજમાં મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને આ દ્વાદશાક્ષર મંત્રનો જપ કર, તારા પર પ્રભુની કૃપા થશે. નારદજીના આશીર્વાદ લઈ ધ્રુવજી મધુવનમાં આવ્યા. વૃક્ષ નીચે ઉભા રહી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા, જપ કરવા લાગ્યા, અને ઠાકોરજી પ્રસન્ન થયા છે. બહુ સુંદર વાત બતાવી, મધોર વનમ ભૃત્ય દ્રિદક્ષયાગતા. ભગવાન આજે ગરુડ પર બિરાજી અને પોતાના ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે. ભક્ત તો ભગવાનના દર્શન કરે પણ પોતાના એવા પ્રેમી ભક્તના દર્શન કરવા ભગવાન સ્વયં પધારે છે, અને પ્રભુ પણ એના દર્શન કરીને પ્રસન્ન થાય છે. હજારો ભક્તોની ભીડ પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભીડમાં પ્રભુ પોતાના એવા કોઈ ભક્તને શોધે છે
કે હજારો ભક્તોના ટોળામાં કોઈક મારો એવો ભક્ત હોય જે મારી પાસે કંઈ માગવા ના આવ્યો હોય, ફક્ત મને માગવા માટે આવ્યો હોય. આજે દર્શન કરવા આપણે બધા જઈએ, કેટલી માગણીઓ કરીને આપણે પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ. હા, કેટલી ડિમાન્ડ છે આપણી આજે. મને ગાડી પણ જોઈએ, મને બંગલો પણ જોઈએ, મને બેંક બેલેન્સ પણ જોઈએ, મને દાગીના પણ જોઈએ, મને પદ પણ જોઈએ, મને પ્રતિષ્ઠા પણ જોઈએ, અને એ લિસ્ટના છેલ્લે અંતમાં ક્યાંક મને ઠાકોરજી પણ જોઈએ. આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે. હા, મને ભગવાન જ જોઈએ, પ્રભુ જ જોઈએ, ત્યારે ઠાકોરજીની કૃપા થાય. કેવલ પ્રભુને મેળવવાની તાલાબેલી લાગે ત્યારે પ્રભુની કૃપા થાય. ભગવાન પાસે કંઈ ન માગો, ભગવાન પાસે કેવલ પ્રભુને જ, પોતાને જ માગો કે પ્રભુ આપની કૃપા મારા પર ક્યારે થશે. પ્રભુના નેત્રો પણ એવા ભક્તને શોધતા હોય. અને ઠાકોરજી પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. જો વૈષ્ણવ, આપણે જ્યારે પ્રભુની સન્મુખ જઈએ, આપણે તો પ્રભુના દર્શન કરીએ, પણ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ જ્યારે આપણે જઈએ, સુંદર સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરીને, પ્રસન્ન ચિત્તથી હસતા મુખે ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ. આજે આપણે બધા કરીએ છીએ શું? ઠાકોરજી પાસે જઈએ સેવામાં, લગર વગર કપડાં પહેર્યા હોય, માથાના વાળના કંઈ ઠેકાણા ના હોય, પરસેવાની શરીરમાં દુર્ગંધ મારતી હોય, ઠાકોરજીની સેવામાં જઈએ, અહીંયા કોણ આપણને જોવાનું છે? અને કોઈ લૌકિક લગ્નમાં, રિસેપ્શનમાં, પાર્ટીમાં જો આપણે જવાનું હોય તો કહેવાની જરૂર છે ખરા? હા, બ્યુટી પાર્લરમાં જઈ આમ સજી ધજી પરફ્યુમ લગાડીને જઈએ, કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે. જે દુનિયાના લોકો આપણને જોશે અને છતાંય આપણને શું આપી દેવાના છે, એને રાજી રાખવા માટે આપણું જીવન, આપણી જાત ઘસી નાખીએ છીએ. અને જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે, એ પ્રભુના સુખનો વિચાર આપણે ક્યારેય નથી કરતા. પ્રભુ પાસે હંમેશા સુંદર સ્વચ્છ સુઘડ થઈ હસતા મુખારવિંદથી જાઓ, પ્રસન્ન ચિત્તથી જાઓ. શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપ લક્ષણાની ગ્રંથમાં આજ્ઞા કરે છે, ક્લેશ યુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ. પ્રભુની સામે જેવું તમારું મોઢું ઉદાસ થયું, મોઢા પર ક્લેશ દેખાયો, ક્ષણ માત્રમાં પ્રભુ આપણને છોડીને પધારી જાય, જરા પણ વિલંબ ના કરે. કૃષ્ણો ગચ્છતિ સત્વરમ, કારણ કે કૃષ્ણને ક્યારેય ક્લેશ ગમતો નથી. આ કલી એટલે કલહ, ચારે તરફ એનો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ. ક્યાંય ઘર ઘરમાં કલહ થતા હોય, પતિ પત્નીનો કલહ થાય, ભાઈ ભાઈમાં વૈમનસ્ય હોય, સામાજિક કલહ થતા હોય, રાજકીય પક્ષો આપણમાં આપસમાં લડતા હોય, ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય, બધો કાલનો પ્રભાવ છે. પણ આ ક્લેશનો લેશ પણ કૃષ્ણને ગમતો નથી. કૃષ્ણ હોય ત્યાં ક્યારેય ક્લેશ ન થાય, અને ક્લેશ હોય ત્યાં કૃષ્ણ ના જાય. એટલે ધ્યાન રાખવું, પ્રભુની સામે ક્યારે ક્લેશયુક્ત વદનથી ના જવું. ભક્તનું પ્રસન્ન મુખ જોઈ પ્રભુ પણ પ્રસન્ન થાય છે. ભગવાન આજે પ્રસન્ન થયા, ધ્રુવજી પાસે આવ્યા. ધ્રુવજી હાથ જોડીને વંદન કર્યા. મનમાં બહુ થઈ રહ્યું છે, કંઈક પ્રભુની સ્તુતિ કરું, આજે પ્રભુ સામેથી કૃપા કરી દર્શન દેવા પધાર્યા છે, પણ સાવ નાનકડા બાળક છે, કોઈ શબ્દો આવડતા નથી. શબ્દોથી ભગવાનની સ્તુતિ કરે એ પહેલા તો નેત્રના અશ્રુથી ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું છે. અને જુઓ, ઠાકોરજીને સંભળાવવા માટે કોઈ આ મોટા અવાજની કે શબ્દોની જરૂર નથી.
કબીરજી બહુ સરસ વાત કહે છે કે ચીંટી કે પેરો મે જો નૂપુર બજત હૈ વહ ભી મેરા સાબ સુનત હૈ, કીડીના પગમાં જાંજરી બાંધીએ. ઠાકોરજી એનો વાત પણ સાંભળે છે. આપણને સાંભળવા માટે આ સાઉન્ડ સિસ્ટમ સ્પીકર એ બધાની જરૂર પડે. પ્રભુ અંતર્યામી છે, એ તો અંતરના અવાજને સાંભળે છે, એને કોઈ શબ્દોની જરૂર પણ નથી. એકવાર એક મંદિરમાં એક પંડિતજી હાથ જોડી વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતા હતા. બાજુમાં 6-7 વર્ષનો એક નાનકડો બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કંઈક ગણગણાટ કરતો હતો. પેલા પંડિત વિચારે કે મને તો વેદશાસ્ત્રનું જ્ઞાન છે, વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરું છું, આ નાનકડો બાળક કયા મંત્રોથી પ્રાર્થના કરતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્રોથી પ્રાર્થના કરે છે? મહારાજ હું તો જરાય ભણેલો નથી, મને તો કઈ શબ્દોનું જ્ઞાન પણ નથી, બોલતાય નથી આવડતું. કે શું બોલે છે તું મનમાં? કે હું દરરોજ અહીંયા મંદિરમાં આવી હાથ જોડી પ્રભુની સામે મનમાં આખી કક્કા બારખડી બોલી નાખું અને ઠાકોરજીને કહું કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લેજો. વિચારો કોના શબ્દ પ્રભુ સુધી પહેલા પહોંચે. અને ધ્રુવજીના મનમાં તો તાપ થઈ રહ્યો છે, શબ્દોનું જ્ઞાન નથી. અને એ સમયે ઠાકોરજીએ વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. સંજીવ યજ્ઞ શક્તિ ધરસ્વભાવ અન્યાસહસ્ત ચરણ શ્રવણત્વગા પ્રાણાનમો ભગવતે પુરુષાતુભ્યમ. સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી સુષુપ્ત વાણી, કર્ણ, હાથ, પગ, ત્વચા બધી ઇન્દ્રિયોને જે જાગૃત કરી રહ્યા છે એવા પરમ પુરુષ આપને હું વંદન કરું છું. ભગવાન પ્રસન્ન થયા, ધ્રુવજીને આશીર્વાદ આપ્યા. જે સ્થાન હજી સુધી મેં કોઈને નથી આપ્યો એ ધ્રુવ સ્થાન હું તને આપું છું, જેની સમગ્ર ગ્રહ નક્ષત્ર તારા બધા પ્રદક્ષિણા કરે છે. 36,000 વર્ષ ધર્મપૂર્વક તો ત્યાં રાજ્ય કરીશ અને પછી જ્યાં ગયેલો પાછો ક્યારે ધરતી પર આવતો નથી એવા મારા પરમ પદને તું પ્રાપ્ત કરીશ. ભગવાને ધ્રુવજી પર કૃપા કરી. 17 અને 18 અધ્યાયમાં પૃથુરાજાનું ચરિત્ર કહેવાયું. પૃથુરાજાએ પૃથ્વીનું દોહન કર્યું છે અને લોકોને નાગરિક જીવન આપ્યું છે. પૃથુરાજા પહેલા કોઈએ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી. સૌથી પ્રથમ પૃથુરાજાએ પર્વતના શિખરો તોડી ભૂમંડળને સમાન બનાવ્યું. દરેકની યોગ્યતા મુજબ ગામ, નગર, શહેર, જુદી જુદી જાતના કિલ્લા, રવારીના નેસડા, ગાયોની ગૌશાળા, છાવણી, સોનાની ધાતુઓની ખાણો, પર્વતની તળેટીના સ્થાનો, આ બધી જ વ્યવસ્થા કરીને બનાવ્યા. લોકોને નાગરિક જીવન આપ્યું, લોકોને આજીવિકા આપી અને પૃથુના નામ પરથી જ આ ધરાનું નામ પૃથ્વી થયું છે. પૃથુરાજાએ 99 યજ્ઞો કર્યા. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને માગવાનું કહ્યું ત્યારે જો પૃથુરાજાએ શું માગ્યું છે. આપણને માગવાનું કહે તો આપણે શું માગીએ? ભગવાન સુખ આપજો ને, સમૃદ્ધિ આપજો ને, શાંતિ આપજો ને, લૌકિક માગીએ. ભગવાન પાસે ક્યારેક લૌકિક ના માગવું. ઉલટું ભગવાન તો સંસાર વેરી છે,
અને લૌકિક વસ્તુઓ જે નાશવંત છે એની માગણી પ્રભુ પાસે ક્યારે ના કરવી, અને આપણે ભગવાન પાસે જે માગીએ એનાથી આપણું હિત થશે કે અહિત એ પણ જીવને ખબર નથી. તમે પ્રભુ પાસે જે માગો છો એને એનાથી તમારું હિત થશે કે અહિત એ જીવને ક્યાં ખબર છે. આપણને ઘણીવાર બે ડગલા દેખાતું નથી એટલે ઠોકર લાગે ને પડી જઈએ છે. પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે ક્યારે કયા સમય કઈ વસ્તુની આવશ્યકતા પડશે. પ્રભુ પર છોડી દો, એ યોગ્ય વસ્તુ યોગ્ય સમય આપશે, યોગ્ય સમયની કૃપાનો અનુભવ થશે. પ્રભુ પાસે ક્યારે લૌકિક ના માગો. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. હું ઘણી વાર કહું છું, એક પતિ અને પત્ની દરરોજ મંદિરે પ્રભુના દર્શન કરવા જાય, બધું જ સુખ પણ કોઈ સંતાન નહીં. દર્શન કરવા જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એક દીકરો થાય તો તમારી બહુ કૃપા. લાંબા સમય જઈને ભગવાને કૃપા કરીને દીકરો આપ્યો. હવે સુખી પરિવાર, ઘણા વર્ષો પછી ખોટનો દીકરો થયો, બહુ લાડકોડ અને વાલથી એનો ઉછેર કર્યો. એની દરેક ઈચ્છા મા બાપ પૂરી કરે, પરિણામે જિદ્દી થયો, બેફામ થયો. 20 વર્ષનો થયો, એના બાપ સાથે કંઈ બોલાચાલી થઈ અને પિતાની છાતી પર જોરથી લાત મારી. રડતો રડતો એ પિતા મંદિરે ગયો. ભગવાન આ મારું કયા જન્મનું પાપ? ભગવાન કે કોઈ જન્મનું પાપ નહીં, આ જન્મની તારી માગણી, કેમ કે તને સંતાન થાય એમાં તારું હિત નથી એ મને ખબર છે. પણ તે બહુ માગ્યો, ના સમજો, મેં તને આપ્યો, હવે પરિણામ તું જ ભોગવ, હવે મને ફરિયાદ કરવા ના આવીશ. એટલે પ્રભુ પાસે ક્યારે માગવું નહીં, કેમ કે લાગણી હોય ત્યાં માગણી ના હોય, અને માગણી આવે પછી લાગણી ટકે નહીં. એટલે તો પુષ્ટિ માર્ગમાં એક પણ પ્રાર્થના તમને નહીં મળે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીથી લઈ અષ્ટછાપ ભગવદીઓ અને તમામ ભક્ત કવિઓએ સ્તોત્ર ગાયા છે, પ્રભુની સ્તુતિઓ કરી છે. આપણે ત્યાં બે પ્રકારના પ્રાપ્ત થાય છે સ્તોત્ર, એક તો સ્તોત્ર અને ઉપદેશાત્મક ગ્રંથો. 16 ગ્રંથ મહાપ્રભુજી આપેલા ઉપદેશો છે. સ્તોત્ર કોને કહેવાય કે જેમાં નામ રૂપ ગુણ અને લીલાનું ગાન કરી પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. યમુનાષ્ટક, ગિરિરાધાર્યાષ્ટકમ, મધુરાષ્ટક, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, આ બધા સ્તોત્ર છે જેમાં પ્રભુની સ્તુતિ છે. પ્રાર્થનાનો અર્થ શું થાય? વારંવાર ભગવાન મને બળ દે, મને બુદ્ધિ દે, મને શક્તિ દે. લોકો ગાતા હોય ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, અને થાય અમારા કામ. અમારા કામ થાય એટલે તારું ભજન કરું છું, બાકી મારે તારે ક્યાં કઈ લેવા દેવા છે. અને ભગવાન પાસે માગવાનો અર્થ શું થાય? ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો. મને શું જોઈએ છે ભગવાનને ખબર નથી એટલે માગવું પડે છે. એટલે પ્રભુ પાસે ક્યારે માગવું નહીં. ભક્ત કવિઓએ આપણને શીખડાવ્યું છે, મહાનુભાવોએ શીખડાવ્યું છે કે પ્રભુને કઈ રીતે વિજ્ઞપ્તિ કરવી. પરમાનંદાજી, યહ માગો શ્રી ગોપીજન વલ્લભ, માનુષ જન્મ ઓર હરી સેવા, બ્રજ વસવો મોહે દીજે સુલભ. જો આ વિજ્ઞપ્તિ છે, હે પ્રભુ મારા પર કૃપા કરો, મને વારે વારે મનુષ્યનો જન્મ મળે, મારે મુક્તિ પણ નથી જોઈતી. મનુષ્યનો જન્મ મળે, વૈષ્ણવ કુળમાં મળે, અને મને વ્રજવાસ મળે, અને વ્રજમાં જઈને પ્રભુ નિત્ય તમારી સેવા કરો. યહ માગો ગોપી જન વલ્લભ, યહ માગો ગોપી જન વલ્લભ, યહ માગો ગોપી જન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા,
मानुष जन्म और हरि सेवा ब्रज बस वो दीजे वो है सुलभ यह मांगो गोपी जन वल्लभ कुल को हो जेरो वैष्णव जन को दास कहाओ। परमानंदा जी कैसे है, कोई मने जारे मारो परिचय पूछे के तुम कौन छो तो खुमारी ने गौरवती कही सकू वल्लभ कुल को हो चेरो वैष्णव जन को दास कहाओ। હું તો વલ્લભ કુળ નો સેવક છું અને હું તો વૈષ્ણવ નો દાસા નો દાસ છું એવું ગૌરવથી કહી શકું એવી મારા પર પ્રભુ કૃપા કરો। વલ્લભ કુળ કો હો જે રો વૈષ્ણવ જન કો દાસ કહા શ્રી યમુના જલ નિત પ્રતિ ના શ્રી યમુના જલ નિત પ્રતિ નાઉ મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉ યહ માંગો ગોપી જન વલ્લભ। ભાગવત શ્રવણ સુનો નિત શ્રી ભાગવત શ્રવણ સુનો નિત ઇન તજ ચિત કહું અનતન લાવ પરમાનંદ દાસ परमानंद दास यह मांगत नित निर्भो कबहु ना अघाओ यह मांगो गोपी जन वल्लभ यह मांगो गोपी जन वल्लभ यह मांगो ઋતુરાજાને પણ ભગવાને માગવાનું કહ્યું। ઋતુરાજાએ શું માગ્યું કે ભગવાન આપની કથા સાંભળવા માટે આ બે કાન બહુ ઓછા પડે છે, કૃપા કરી અને આપની કથા સાંભળવા માટે મને 10,000 કાન જેટલી શક્તિ આપો। ને ઠાકોરજી બહુ પ્રસન્ન થયા અને આજ પૃથુરાજાના વંશજ પ્રચેતાઓને ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન કરાવ્યા। એ અષ્ટભુજાજીનું સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે। 25મા અધ્યાયમાં નારદજીએ પુરંજની રૂપક કથા દ્વારા પ્રાચીન બરિરાજાને બોધ આપ્યો, ચતુર્સ્કંદને વંદન કરી 5મા સ્કંદનું સૂક્ષ્મ દર્શન કરીએ, કારણ કે આજે યાત્રા બહુ લાંબી છે। પહેલા 2 દિવસ આપણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો, ગઈકાલે સુપર ફાસ્ટ ટ્રેનમાં અને આજે આપણે વિમાનમાં જ પ્રવાસ કરવાનો છે। 5મો સ્કંદ શ્રી બાબાનું દક્ષિણ સાથળ સ્થાન લીલા કુલ 26 અધ્યાય 2 પ્રકરણ સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ। પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થ આશ્રમનો ઉપદેશ આપ્યો છે। 4 આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ।
આ ચારે ચાર આશ્રમમાં ગૃહસ્થ આશ્રમને સૌથી શ્રેષ્ઠ કહેવાયો છે. ધન્યો ગૃહસ્થ આશ્રમ. એનું કારણ, બીજા ત્રણેય આશ્રમનો નિર્વાહ ગૃહસ્થ આશ્રમ દ્વારા થાય છે. સાધુ હોય કે સંન્યાસી હોય, મધુકરી કરવા ક્યાં જશે? કોઈ ગૃહસ્થીના ઘરમાં જ જશે ને? એના કપડાં પણ તો ગૃહસ્થીના ઘરેથી જ આવશે ને? ત્રણેય આશ્રમનો નિભાવ ગૃહસ્થ દ્વારા થાય છે, એટલા માટે ગૃહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. એ સંન્યાસનું કોઈ પણ પડતું નથી. ને એક આત્માનંદી હોય, જીતેન્દ્રિય હોય, સંસારીનો શું બગાડી શકે? શ્રી મહાપ્રભુજી આ જ વાત સમજાવે છે. પ્રભુને મેળવવા માટે ઘર બાર સંસાર છોડીને ભાગવાની કોઈ જરૂર નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. ચાર સંન્યાસીઓ ઘર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં રાગ દ્વેષ ઈર્ષા અહંકાર ક્રોધ લોકેશના વિતેશના બધું હોય તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત થઈ જાય. અનેક સંસારી સમાજની વચમાં રહેતો હોય, પ્રભુની ભક્તિથી પ્લાવિત એનું હૃદય છે, મનમાં સંતોષ છે, શાંતિ છે, સમાધાન છે, તો એ સંસારની વચમાં રહીને પણ ભક્તિનું અલૌકિક વાતાવરણ ઊભું કરી શકે. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. ખાલી માથું મૂંડાવાથી ભગવાન ના મળે તો કબીરજી કહે છે ને, મૂંડ મૂંડાએ હરિ મિલે તો હર કૌલે મૂંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મૂંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાઓના રોજ મૂંડ ન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. મનથી કરેલી જ્યારે કોઈ ક્રિયા હોય એનું પરિણામ ઉપજે છે, એનું ફળ મળે છે. મન વગર કરેલી ક્રિયા વ્યવહાર માત્ર છે. પ્રભુમાં મન લગાડો, સંસારમાં નહીં તો સંસાર બાધક નહીં બને. શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે. એક હોડી પાણીમાં તરતી હોય, પાણીનો સતત સ્પર્શ એને થાય અને છતાંય એ નાવ જલમાં તરે છે, પણ એ નૌકામાં એક છિદ્ર થાય અને પાણીમાં ભરાઈ જાય તો શું થાય? શું થાય? હા, નાવ પાણીમાં ડૂબી જાય. એમ આપણે બધા સંસારમાં રહીએ છીએ, સંસારમાં થોડું બહુ આપણું મન રહે વાંધો નહીં, ચાલશે. મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ. મનમાં સંસાર ભરાઈ જશે તો આપણે પણ આ સંસાર સાગરમાં ડૂબી જઈશું. આજે સાધુ હોય કે સંન્યાસી હોય, કે સંન્યાસીના આશ્રમ હોય કે મઠ હોય કે ગુરુકુળ હોય, બધી વ્યવસ્થા તો આજે સમાજની વચમાં જ છે ને. ક્યાં કોઈ સંસારથી જુદી વ્યવસ્થા છે? મન તો થોડું બહુ રહેવાનું જ છે, પણ મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સંસારની તમામ લૌકિક વૃત્તિઓને પણ તમે પ્રભુની સાથે જોડી દો. જે ક્રિયા કરો તે ભગવદ અર્પિત બુદ્ધિથી કરો તો આ સંસાર બાધક નહીં બને, ઉલટું પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે. કેટલાય પ્રભુના સંસારી ભક્તો થયા છે. એકનાથ સંસારી હતા, મીરાબાઈ સંસારી હતા, તુકારામ સંસારી હતા, કબીર સંસારી હતા. 84 અને 252 ભગવદીય વૈષ્ણવોએ તો પોતાના સંસારને જ અલૌકિક પ્રભુમય બનાવ્યો છે. ઠાકોરજીનો નિત્ય સાનુભાવ એમને હતો. વ્રજની ગોપીઓ બધી સંસારી છે. અને સંસારને અલૌકિક કઈ રીતે બનાવવો? શરીરાયજી સમજાવે છે કે ચાલો વ્રજની ગોપીઓના નિત્યક્રમનું થોડું દર્શન આપણે કરીએ. ગોવાલણો છે, પ્રાતઃ કાલે ઉઠી દધિ મંથન કરવાનું એમનું કાર્ય છે. હાથ તો દહીં વલોવી રહ્યા છે, પણ હૈયુને હોઠ શું કરે છે? પ્રાત સમય ઉઠકે બ્રજવાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બલોવે. મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ સચુપાવે. હૈયું અને હોઠ
પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. એમ સંસારમાં રહીને તમામ વૃત્તિઓ ક્રિયા તો કરવાની છે, ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો, તમારી ક્રિયા પણ અલૌકિક બની જશે. શિક્ષા પત્રમાં શરીરાજી આ વાત બહુ વિસ્તારથી સમજાવે છે. દરરોજ સવારે આપણે સાવરણીથી ઘરનો કચરો બધો બહાર કાઢીએ છીએ, ઘર સાફ કરીએ છીએ. કેમ? મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. સવારથી સાંજ સુધી કેટલાય મહેમાનો આવશે, ઘરમાં કચરો હશે તો કેવું લાગશે? એટલા માટે આપણે ઘરને વાળીએ છીએ. હવે ક્રિયા તો કરવાની છે, ખાલી ભાવ થોડો બદલી નાખો. આ ઘર મારું નથી, બ્રહ્મ સંબંધ લીધો ત્યારે સર્વસ્વ પ્રભુને સમર્પણ કર્યું છે. શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે સ્વયં યશોદોત્સંગ લાલિત પ્રભુ બિરાજી રહ્યા છે. આ તો નંદાલય છે. છ માસનું કોમળ બાળક, પુષ્પથી પણ કોમળ જેના ચરણારવિંદ છે, જો અહીંયા વિહાર કરશે ને એકાદ કાકરી પણ હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે. અહીંયા આવનારા કેવલ મારા લૌકિક સંબંધી નથી, એ તો બધા મારા આત્મ સંબંધી ભગવદીઓ છે. હેતુ બદલી નાખો, ભાવ બદલી નાખો તો તમારી લૌકિક ક્રિયા પણ ભક્તિ બની જશે, લૌકિક વસ્તુ પણ અલૌકિક બની જશે. મનમાં જેવો ભાવ હશે એવો જ પરિણામ મળશે. હું ઘણી વાર પ્રસંગ કહું છું, બે સાધુઓ નદી કિનારે આમ ટેલી રહ્યા હતા, અચાનક કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ, બચાવો બચાવો પાણીમાં ડૂબી રહી છું. આમ જોયું, કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી. પેલો સાધુ કે આપણે એને બચાવવી જોઈએ. બીજો કે અરે આપણે સાધુ છીએ, સ્ત્રીને હાથ ના લગાવાય, ધ્યાન હટાવો, ચાલ આપણે જલ્દી નીકળી જઈએ. પણ પેલીને જો કોઈ ના બચાવે, આસપાસ બીજો કોઈ છે નહીં, એના પ્રાણ નીકળી જાય. સાધુ હૃદય પીગળ્યું, એ સાધુ પાણીમાં કૂદી પડ્યો, ડૂબી રહેલી પેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડી બહાર લાવ્યો, જમીન પર ઉતારી દીધી, એના પ્રાણ બચાવ્યા. બીજો સાધુ કે આ તે શું કર્યું, યુવાન સ્ત્રી પાણીમાં ભીજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. પેલો કે ભાઈ, મેં તો કેવલ એના પ્રાણ બચાવ્યા છે, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, બે કલાક થઈ, ઓલો સાધુ એની લપ ના મૂકે. યુવાન સ્ત્રી પાણીથી ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ત્યારે પેલા સાધુએ કહ્યું કે ભાઈ, મારા ખભા પર ઉપાડીને મેં ક્યારની એને ઉતારી મૂકી, પણ બબ્બે કલાકથી તે તારા મનમાં એને ઉપાડી રાખી છે ને હજી પણ એને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. એમ મનથી જ્યારે કોઈ ક્રિયા કરીએ. અને આ જ વાત અહીંયા બ્રહ્માજી પણ પ્રિયવ્રત રાજાને સમજાવે છે. ચોથા અધ્યાયમાં પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કહેવાયા, એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, જ્ઞાન મેળવવા ગુરુકુલ વાસ કર્યો, ગ્રસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ગુરુની આજ્ઞા લઈ ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. એમને પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં સૌથી મોટા પુત્ર ભરતજી શ્રેષ્ઠ ગુણોવાળા હતા અને એમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત કહેવાયું છે. ઋષભદેવજી પોતાના 100 દીકરાઓને ઉપદેશ આવતા કહે છે, બહુ સુંદર વાત સમજાવી છે. ઠંડી ગરમી સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરો, આ બધું એક પ્રકારનું તપ છે. ભોગ તો તમને પ્રત્યેક યોનિમાં ભોગવવા મળશે, પણ તપ કરવા માટે કેવલ આ માણસનું શરીર એકમાત્ર સાધન છે, બીજા કોઈ શરીરથી તમે તપ નહીં કરી શકો. આ મનુષ્યના દેહનો બહુ મહિમા છે, કેમ કે મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. રાજા પણ બની શકે, રંક પણ બની શકે,
દેવ પણ બની શકે, અસુર પણ બની શકે, ભક્ત પણ બની શકે, અભક્ત પણ બની શકે. એનું કારણ મનુષ્યમાં સારું નરસું કરવાનો વિવેક પણ છે. અને આવો વિવેક કોઈ પશુ પક્ષીમાં હોતો નથી. આ બહેન છે, આ પત્ની છે, આ માતા છે, આ ભાઈ છે, આ પિતા છે, આ માણસ કેવળ સમજી શકે છે. બીજા કોઈ પશુઓમાં આવો વિવેક હોતો નથી. મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, બુદ્ધિના કારણે એનામાં વિવેક આવે છે. અને એટલા માટે પાપ પુણ્ય સાચું ખોટું સારું નરસું આ બધું કેવળ માણસ વિચારી શકે છે. અને એટલા માટે જ ભગવાને ધર્મ નામનું પરિબળ કેવળ મનુષ્યને આપ્યું છે, બીજા કોઈ જીવ પાસે નથી. કે છે એકવાર બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા. મહારાજ અમારી સાથે બહુ અન્યાય કર્યો. શું કેમ? આ માણસને તમે બનાવ્યો ને, આ કરે બધું માણસ, પણ ઉદાહરણ અમારા પશુઓ ના પાય. પૂછ્યું કેમ? આમ બહુ ચતુર હોય ને, ચાલાક હોય, બુદ્ધિશાળી હોય તો કે શિયાળ જેવો ચાલાક છે. આમ આળસુ હોય ને તો કે પાડાની જેમ આખો દિવસ પડી રહે છે. ભારી ભરકમ શરીર હોય તો કે હાથી જેવો છે. લુચ્ચો હોય કાગડા જેવો છે. વફાદાર હોય તો કે કૂતરા જેવો વફાદાર છે. બહુ પરિશ્રમ કરતો હોય તો કે ગધેડાની જેમ મહેનત કરે છે. હિંમત વાળો હોય તો કે સાવજ જેવો છે. કરે માણસ બધું, પણ ઉદાહરણ પશુ ના પાય, આવું કેમ? બ્રહ્માજીએ કહ્યું, જો મેં આ સૃષ્ટિ બનાવીને તો દરેક પશુઓ અને મનુષ્યને ચાર વસ્તુ તો સરખી જ આપી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, પશુઓ આખો દિવસ ચરે, રખડીને પણ પોતાનું પેટ ભરી લે. માણસ પણ પોતાનું પેટ ભરવા જ બધો પરિશ્રમ કરે છે. સવારે ભૂખ્યા ઉઠીએ પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી, કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે. નિદ્રા, થાકીને પશુઓ ઊંઘે એમ માણસ પણ નિદ્રાધીન થાય. ભય, પોતાનાથી બળવાનનો ભય દરેકને સતાવે, અને છેવટે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. ચોથું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે છે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. તો એ રીતે માણસમાં ને પશુમાં ફરક શું? તો કે એક વસ્તુ મેં માણસને વધારે આપી છે. ધર્મો હિ એકો અધિકો વિશેષ, ધર્મેણ હિ ના પશુભી સમાન. ધર્મ નામનું તત્વ મેં આ મનુષ્યને આપ્યું છે, કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે અને બુદ્ધિપૂર્વક એ ધર્મનું આચરણ કરી શકે છે. અને છતાંય માણસ થઈ જે પોતાના ધર્મને છોડી દે છે, ધર્મેણ હિના પશુભી સમાન, એમાં ને પશુમાં બીજો કોઈ પણ ફરક નથી. એટલે વૈષ્ણવ યાદ રાખો, ધર્મ કરવા માટે આ માણસનું શરીર સાધન છે. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આપણે આલોક પણ સુધારી શકીએ અને પરલોક પણ સુધારી શકીએ. બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી. એટલા માટે ઋષભદેવજી પોતાના પુત્રોને સમજાવે છે કે આ મનુષ્યના શરીરનો ખૂબ જ મહિમા છે. અને પછી રાજ્ય ભરતજીને સોંપી અવધૂત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ પૃથ્વી પર ફરવા લાગ્યા. 7-15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કહ્યું. રાજ્ય પુત્રોને સોંપી પછી ભરતજી પણ પુલાશ્રમમાં ગયા. ત્યાં નાભીવાળા શાલગ્રામ જે થાય, એટલા માટે એનું નામ ચક્ર નદી પડ્યું. ઉપવનમાં રહી ભરતજી તપ કરતા હતા. એકવાર એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પીવા આવી. એની પાછળ વાઘ પડ્યો. વાઘે જોરથી ગર્જના કરી અને ભયભીત થઈ નદી પરથી કૂદકો માર્યો. બાળકનો પ્રસવ થઈ ગયો. ભય અને પ્રસવ પીડાથી પેલી જમીન પર પટકાઈને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવવા લાગ્યું.
ભરતજીએ હરણીના બાળકને તણાતા જોયું. દયા આવી કે મા વિનાનું બાળક કોઈ સાચવશે નહીં તો મરી જશે. બાળકને બચાવી પોતેનું જતન કરવા લાગ્યા. મન હરણના બાળકમાં રહેવા લાગ્યું. જુઓ, હરણનો સંગ દુસંગ નથી, સંગ તો છે જ. અને આ સંગ દોષના કારણે ભરતજીનો ભાવ બગડ્યો છે. છેલ્લા સમયે પણ મનમાં એ જ વિચાર રહ્યો કે મારા પછી હરણના બાળકનું ધ્યાન કોણ રાખશે. શરીર છૂટ્યું અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. જો વૈષ્ણવ, માણસના જીવનમાં આવતા સુખ અને દુઃખ એના કર્મોથી આવે છે. પુણ્ય કર્મ કર્યા હોય તો સુખ મળે. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે, થોડો સમય મોજ મજા જેવું લાગે, અનંતકાળ દુઃખના દરિયામાં ડૂબાડે, એને આપણે પાપ કર્મ કહીએ. એનાથી જીવનમાં દુઃખ આવે. સુખ અને દુઃખ કર્મોથી મળે છે. પણ તમારો બીજો ભાવ કેવો થશે, બીજો જન્મ કેવો થશે, એ માણસના સ્મરણથી નક્કી થાય છે. કહેવત છે, અંતે મતિ એવી ગતિ. જ્યાં આપણા ચિત્તની વૃત્તિ સતત રહેતી હોય, મન જ્યાં અંતિમ સમયમાં હોય, એવો જીવાત્માનો બીજો ભાવ થાય છે. અને અનેક ઉદાહરણો છે. ભાગવતજીમાં જ ભરતજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. 252 વૈષ્ણવની વાર્તામાં પણ એક પ્રસંગ આવે છે. વેપારી વાણિયો હતો, શ્રી ગુસાઈજી પાસે આવ્યો, વિનંતી કરી, મને બ્રહ્મ સંબંધ આપો. પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આ બધાને ઠાકોરજીની સેવા પધારવી આપો છો? હું તો બહુ લૌકિક જીવ છું, સંસારી છું, એક નાનકડી દુકાન મારી આજીવિકાનું સાધન છે, કદાચ પ્રભુને સુખ ના આપી શકું, પણ મારા ઉદ્ધારનો બીજો કોઈ પ્રકાર મને બતાવો. શ્રી ગુસાઈજીને બ્રહ્મ સંબંધ આપ્યો, આજ્ઞા કરી કે વૈષ્ણવ, જીવનમાં એકવાર તમે વ્રજયાત્રા અવશ્ય કરજો. વ્રજયાત્રા કરવાથી તમને સેવાનું ફળ મળી જશે. પેલો તો રાજી થયો કે યાત્રા કરવામાં 1-1.5 મહિનો લાગે, અને હમણાં ક્યાં સમય નીકળી ગયો, ગમે ત્યારે કરી લઈશ, બ્રહ્મ સંબંધ લઈશ. ગુસાઈજીને વચન આપી. એ તો લૌકિક સંસારમાં એવો વળગ્યો કે આપેલું વચન ભૂલી ગયો. કેટલાય સમય પછી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવીને યાદ કરાવ્યું, ભાઈ તે વચન આપ્યું છે, યાત્રા કરી લે. અરે હમણાં તો નાના નાના બાળકો છે, આજીવિકાનું સાધન આ દુકાન છે, છોડીને યાત્રા કરવા જાઉં, મારું ઘર કોણ ચલાવે? સમય વીતતા વાર ના લાગે, દીકરાઓ મોટા થયા, લગ્ન થયા, સંતતિ થઈ, દુકાન સંભાળવા લાગ્યા. ફરી શ્રી ગુસાઈજીએ સેવક મોકલીને સ્મરણ કરાવ્યું, હવે તો યાત્રા કરી લે. એટલે કે મારા દીકરાઓને કંઈ બુદ્ધિ નથી, આમ બરાબર વેપાર આવડતો નથી, અને મારે તો ઘરમાં રહીને એના બાળકોને સંભાળવાના હોય, હમણાં ક્યાં યાત્રા કરવા જવું? યાત્રા ના કરી, સતત મન લૌકિક પરિવારમાં હતું, શરીર છૂટ્યું અને બીજો જન્મ કૂતરાની યોનિમાં આવ્યો. ઘરની બહાર બેસી રહે, આવતા જતા ઘરના લોકો રોટલાનો ટુકડો નાખે, ખાઈને ત્યાં પડ્યો રહે. પણ જીવ દૈવી હતો. જો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે, ત્રણ પ્રકારના જીવો આ સંસારમાં છે, પ્રવાહી જીવો, મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો. પ્રવાહી જીવો તો ચરસણીમાં, પ્રવાહમાં તણાયા જ કરે છે, એમના જીવનમાં ક્યારે સ્થિરતા ન હોય, ચારે બાજુ ભટક્યા કરે. માતાજીને ભજ્યા, એમાં કંઈ ફાયદો ના દેખાયો, કોઈ કે શિવજી ભોળાનાથ છે, જલ્દી રાજી થઈ જાય. માતાજીને છોડીને શિવજીની આરાધના કરી, એમાંય કંઈ મજા ના આવી. વળી હનુમાનજીને વળગ્યા, ત્યાં ફાયદો ના દેખાયો. વળી બીજા કોઈ, આમ ચારે બાજુ ભટકતા હોય, એમાં અનન્યતા કે દ્રઢ આશ્રય ના હોય, કેવલ પ્રવાહમાં તણાયા કરે. મર્યાદા જીવો જે યોગ, યજ્ઞ, તપ, જ્ઞાન આ બધા સાધનોથી પોતાનું આત્મકલ્યાણ કરવાનો વિચાર કરે. અને પુષ્ટિ જીવો જેનું સ્વયં ઠાકોરજી પોતે કૃપા કરીને વરણ કરે છે, અને એ જ જીવને બ્રહ્મ સંબંધ થાય છે. કરોડો જીવોમાં બધાને બ્રહ્મ સંબંધનો અધિકાર નથી,
પ્રભુ જ્યારે વિચારે કે આ જીવનું મારે વરણ કરવું છે, એ જ જીવને બ્રહ્મ સંબંધ લેવાની ભાવના થાય અને પ્રભુ એ જીવને અંગીકાર કરે. પણ ઘણી વખત એવું થાય, આપણે જોઈએ કે બ્રહ્મ સંબંધ લીધું છે, હજી સેવા પરાયણ થયો નથી, સત્સંગમાં મન નથી, કેવલ લૌકિકમાં ચારે બાજુ ભટકી રહ્યો છે, એવું કેમ? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, પહેલી વાત તો એ કે પ્રભુએ જ્યારે સ્વયં કૃપા કરીને બ્રહ્મ સંબંધથી એનું વરણ કર્યું તો એ જીવમાં પુષ્ટિ બીજ રોપાઈ ગયું અને બીજનો ક્યારે પણ નાશ નહીં થાય. પણ હજી સેવા સ્મરણ સત્સંગમાં પરાયણ થતો નથી, એનું કારણ ફલ પ્રાપ્તિમાં હજી અંતરાય છે. ફલ પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિમાં હજી વિલંબ છે. કદાચ એક બે કે ત્રણ જન્મનો અંતરાય પણ જીવને પડે, પણ એની અંદર એલું પુષ્ટિ બીજ ક્યારે પણ નાશ નહીં પામે, ત્યાર પછી પણ ઠાકોરજીની નિત્ય લીલામાં એની પ્રાપ્તિ છે છે ને છે, જેમાં કોઈ શંકા નથી. જ્યારે ફળ પાકવાનો સમય આવશે ત્યારે આપોઆપે ભગવત સેવા પરાયણ થઈ જશે, એને કોઈના ઉપદેશની પણ જરૂર નહીં પડે. દૈવી જીવ છે, પણ મન લૌકિકમાં રહેવાના કારણે એક ભાવ બગડ્યો, કૂતરાની યોનિમાં આવ્યો. શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું, ભાઈ એક ભાવ બગાડ્યો, હવે તો યાત્રા કરી લે. પૂર્વજન્મનું અનુસંધાન હતું, ગયા જન્મમાં મહેનત કરીને આ બધા રૂપિયા કમાયો, મારા દીકરાઓને અક્કલ નથી, આમ દુકાનને ઘર બહાર ખુલ્લા રાખીને બહાર ચાલ્યા છે, કોઈ આવીને ચોરી લેતો? ધનમાં આસક્તિ રહી, મન ધનમાં રહ્યું. એક કૂતરાનો જન્મ પૂરો થયો અને બીજો જન્મ સર્પની યોનિમાં આવ્યો. તિજોરીની આસપાસ આટા માર્યા કરે, ધનની રક્ષા કરે. વળી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવીને યાદ કર્યું, ભાઈ તારા ત્રણ ભાવ બગાડ્યા, પણ સતત લૌકિક આસક્તિના કારણે માન્યો નહીં, ચોથો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો. શ્રી ગુસાઈજીએ સેવકને ડાબલી આપીને મોકલાવ્યો કે ભાઈ એને પૂછવાની જરૂર નથી, આ ડાબલીમાં એને મૂકી અને યમુનાજીના જલમાં છોડી આવો. અને શ્રી ગુસાઈજીના સેવકે એક કીડાના રૂપમાં રહેલા જીવને ડાબલીમાં લઈ યમુનાજીના જલમાં પધરાવ્યો અને એનાથી સિદ્ધિ અને નિકુંજ લીલાની પ્રાપ્તિ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને કરાવી. એટલે સુખ અને દુઃખ કર્મોનું પરિણામ, બીજો ભાવ એ માણસના સ્મરણથી નક્કી થાય. હું ઘણી વાર વિનોદમાં કહેતો હોઉં, સારા કર્મો કર્યા હોય ને તો તમામ સુખ મળે, પણ મનની વૃત્તિ લૌકિકમાં ભટકે ને તો બીજો જન્મ કૂતરાનો થાય પણ અમેરિકામાં કૂતરો થઈને જન્મે. એરકન્ડિશન ઘરમાં રહેવા મળે, બ્યુટી પાર્લરમાં જવા મળે, એરકન્ડિશન ગાડીમાં ફરવા મળે, આખો દિવસ ખોળામાં તેડીને ફરે, ખાવાનું બધું સુખ મળે, પણ પેલો ભાવ બગડે. અને ઘણીવાર માણસનું શરીર મળે છતાં પણ અનેક યાતનાઓ ભોગવવી પડે છે. એટલે આ વસ્તુ વૈષ્ણવ યાદ રાખો, વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. ઘરમાં પરિવારમાં કોઈ માંદો હોય, પથારીવશ હોય, એવું લાગે કે આમ વધારે હવે નહીં જોઈએ, એની પાસે ક્યારે પણ લૌકિક ચર્ચાઓ ના કરો. ઘણીવાર આપણે કહીએ ને, આ કોણ તમારી પાસે ઊભું છે, કોણ તમને મળવા આવ્યું છે, આ સામે કોણ છે. મન લૌકિકમાં હશે અને દેહ છૂટી જશે ને તો ગતિ પણ લૌકિક થશે. એની પાસે તો સતત પ્રભુનું નામ અને પ્રભુની કથા કરો, જેનાથી એનું મન પ્રભુમાં પરોવાય. તો એ જ વાત અહીંયા બતાવી. હરણમાં ચિત્ત રહેવાના કારણે ભરતજીને હરણનો જન્મ મળ્યો, પૂર્વજન્મનું અનુસંધાન હતું, વ્રત કરી દેહ છોડ્યો. ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે. આ ભરતજીનો છેલ્લો જન્મ હતો. એકવાર રવગણ રાજાની સવારી નીકળી, પાલખી ઉપાડવા માટે કોઈ માણસની આવશ્યકતા હતી. એટલે આપણી ભાષામાં જેને ભોઈ કે હિન્દીમાં કહાર કે જે લોકો પાલખી ઉપાડીને લઈ જાય, આમ તંદુરસ્ત શરીર જોઈ રાજાના માણસો ભરતજીને લઈ ગયા. મન પ્રભુમાં હતું, કેવલ ચાર હાથ જમીન તરફ દ્રષ્ટિ રાખીને ચાલે, પગ લથડિયા ખાવા લાગ્યા. રાજાએ ક્રોધ કરીને ઠપકો આપ્યો. ત્યારે ભરતજીએ રવગણ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો,
ભાવ એટલે જીવન, અટવી એટલે જંગલ. માનવીનું જીવન જંગલ જેવું છે, પ્રત્યેક માનવી મુસાફર છે. અને એટલા માટે આ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે મિત્રતા રાખો, સંસારનો મોહ છોડીને હરિની સેવા કરો અને સંસાર પાર કરો. રાજાને લાગ્યું આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રાજા ચરણોમાં પડ્યા. ત્યાર પછી 16 અને 17 અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું. 17 અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. 19 અધ્યાયમાં ભારત દેશનો મહિમા વર્ણવ્યો. 26 અધ્યાયમાં 28 પ્રકારના નર્કનું વર્ણન કર્યું કે નર્કમાં કેવી યાતના હોય એની ચર્ચા આપણે કરવી જ નથી, કારણ કે જ્યાં જવાનું નથી એની ચર્ચા કરીને ફાયદો શું? અને વૈષ્ણવને તો ચિંતા જ ના હોય ને. નજાતો યમ યાતના ભવતી તે પયઃ પાનત. યમનાજી મૈયા થાય એટલે યમરાજ આપણા મામા, એટલે ભાણિયા હોય ચિંતા કરવાની જરૂરત જ ના હોય. 5 સ્કંદને વંદન કરી 6 સ્કંદનું દર્શન કરીએ. 6 સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા. શ્રીજી બાબાનું ડાબું સાથળ કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ નામ રૂપ અને અર્ચન. છઠ્ઠા સ્કંદનું નામ છે પુષ્ટિ લીલા. શ્રી મહાપ્રભુજીએ પણ પોતાની આ ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું. પુષ્ટિ શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. પુષ્ટિનો અર્થ શું ન સમજતા હોય ને એ મૂર્ખાઓ કહેતા હોય, પુષ્ટિ એટલે લાડવા મોનથાળ ઠોર બુંદિયા બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. સ્થૂળ શરીરના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી. ભાગવતજી અર્થ કર્યો પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ. અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ. પ્રસાદ એટલે પણ ભગવાનની કૃપા. આ અનુગ્રહ કે કૃપા એ ભગવાનનો સર્વોપરિ ધર્મ છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં એટલા ધર્મો ભગવાન પ્રગટ કરે છે. બીજા ધર્મો ભગવાનની અંદર અંતરિત હોય. દરેક અવતાર કંઈ પૂર્ણાવતાર નથી. દરેક અવતારમાં બધા ધર્મો ભગવાને પ્રગટ કર્યા નથી. પણ આ અનુગ્રહ કે પુષ્ટિ નામનો જે ધર્મ છે એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ જ હોય, ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. અને કૃપા નામના ધર્મથી જ, કૃપા શક્તિથી જ ભગવાન પોતાના ભક્તના મનોરથોને પૂર્ણ કરે છે. ભગવાનની કૃપાનો અનુભવ બે પ્રકારે થાય. એક ભગવાનની સાધારણ કૃપા, બીજો ભગવાનની વિશેષ કૃપા. જેના પર ભગવાનની સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે પ્રભુ સંબંધી બધા અલૌકિક મનોરથો ઠાકોરજી કેવલ કૃપાથી જ પૂર્ણ કરે છે. પ્રભુને માં કોઈ પરિશ્રમ નથી પડતો. પણ જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે શું મળે? વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન બીજું કંઈ નથી આપતા, પણ ઠાકોરજી પોતા જ એના બની જાય છે. એને ફળ સ્વરૂપે સ્વયં પ્રભુ મળી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપાને જ કૃપા માનીએ છીએ, કારણ કે આ પુષ્ટિજીવોને ઠાકોરજીના સ્વરૂપાનંદ આગળ 4 પ્રકારની મુક્તિ પણ તુચ્છ લાગે છે. એ તો પ્રત્યેક જન્મમાં મનુષ્યનો દેહ ધારણ કરી કેવલ પ્રભુની સેવાની જ કામના કરે છે, કારણ કે પ્રભુની સેવા એનાથી જ પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થશે, બીજું કોઈ સાધન નથી. જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે સેવા મળે, પ્રભુ મળે. પણ કહે છે ને 3 પરિબળો એવા છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે.
એ છે કાળ, કર્મ અને સ્વભાવ. આ સૃષ્ટિ કાળને આધીન છે, કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે. કાળ સમય જે પરિવર્તનશીલ છે, સતત બદલાય છે, ક્યારે પણ સ્થિર રહેતો નથી. ઘણીવાર આપણે કહીએ ને, આ પેલા ભાઈનો એક સમય એવો હતો, એની પાસે અબજો રૂપિયા હતા, આજે ખાવાના ઠેકાણા નથી. આજેનો સમય બદલાયો, સમય હંમેશા બદલાય, પરિવર્તનશીલ છે. સૃષ્ટિ કર્મને આધીન છે. જેવું કર્મ કરો, કર્મ બંધનમાં બાંધે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે. અને આ કર્મને ધોવાનું કોઈ ડિટર્જન્ટ નથી, યાદ રાખો. ઘણા લોકો જીવનભર પાપ કર્મ કરે, ખોટા માર્ગે રૂપિયા કમાય, પછી આમ યાત્રા કરવા જાય, દાન પુણ્ય કરે અને વિચારે કે આમ સારા કર્મો કરીને પાપ ધોઈ નાખીએ. પાપને ધોવાનું કોઈ સાધન નથી. પુણ્યનું ફળ પણ ભોગવવું પડે અને પાપનું ફળ પણ ભોગવવું પડે છે. આ બંને કર્મોના ફળ ભોગવવા પડે છે અને એના માટે 84 લક્ષ યોનિની વ્યવસ્થા છે. કર્મોના બંધન કાપવાનું એકમાત્ર સાધન છે અને એ છે પ્રભુની કૃપા. જેના પર પ્રભુની કૃપા થાય તો એને કર્મના કોઈ બંધનો પછી નડતા નથી. બાકી પાપ અને પુણ્ય બંનેના ફળ ભોગવવા પડે. પછી મહાપ્રભુજી કહે છે, મનુષ્યના કર્મો કેટલા, કે 7 હિમાલય પર્વત ભરાય એટલા. અને માટે જ આ બધી યોનિઓ વ્યવસ્થા. પણ ઠાકોરજી વિચારે કે આ જીવનો ઉદ્ધાર કરવો છે તો એણે કરેલા જે પુણ્ય કર્મો છે, ભગવાન એના પરિવારને ભોગવાડી દે, અને એણે કરેલા જે પાપ કર્મો છે એ ભક્તના દ્વેષીઓ, પ્રભુના ભક્તોનો જે દ્વેષ કરે એને ભોગવવા પડે. અને પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવની મુક્તિ થાય છે. તો સૃષ્ટિ કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે. દરેક વસ્તુમાં એક સ્વભાવ હોય અને દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો, પાણીનો શીતલતાનો. પાણીને અગ્નિ પર મૂકો, તાપથી ગરમ થાય, પણ અગ્નિથી દૂર કરો, પાછો મૂળ સ્વભાવમાં આવી જાય. કાંટાનો તીક્ષ્ણતાનો, પુષ્પનો કોમળતાનો. આ કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેય એટલા બળવાન છે કે જીવનું એની પાસે કંઈ ચાલતું નથી. ભગવાન પણ એ સારી રીતે જાણે છે, અને છતાંય જ્યારે ભગવાન કોઈના પર કૃપા વિચારે છે તો કાળ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ભગવાન કૃપાનો અનુભવ જીવને કરાવે છે. ભગવાનની કૃપા થાય આંધળો જોઈ શકે. સુરદાસજીને નેત્રના ચિહ્ન જ નહીં હતા, આ કોઈને દેખાય નહીં. અંધ જન્મથી નેત્રના ચિહ્ન નથી એટલે સુર. છતાંય શ્રીજી બાવા અંત ચક્ષુઓથી લીલાનો અનુભવ કરાવે. પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલી શકે. ગોપાલદાસભાઈ મૂક હતા અને શ્રી ગુસાઈજી અધરામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું તો આખું વલ્લભાખ્યાન એમની વાણીમાંથી પ્રગટ થયું છે. પ્રભુની કૃપા થાય તો અપંગ પહાડ ઓળંગી શકે. કુબજા 3 અંગોથી વાંકી હતી, પ્રભુની કૃપા થઈ તો સુંદરી બની ગઈ. પ્રભુની કૃપા થાય તો રંક છત્રપતિ બની જાય. સુદામાના પરિવારને પ્રભુએ વૈભવ આપ્યો છે. સુરદાસજી વર્ણન કરે, ચરણ કમલ વંદો હરિરાઈ, જાકી કૃપા પંગુ ગિરી લંગે, અંધે કો સબ કુછ દર્શાઈ. વંદો ચરણ કમલ હરિરાઈ, વંદો ચરણ કમલ હરિરાઈ, જાકે કૃપા દે પંગુ ગિરી લાંઘે, જાકે કૃપા દે પંગુ ગિરી લાંઘે, અંધે કો સબ કછુ દર્શાઈ, અંધે કો સબ કછુ દર્શાઈ, ચરણ કમલ હરિરાઈ, વંદો ચરણ કમલ હરિરાઈ.
चरण कमल हरि